જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 સામાન્ય જ્ઞાનમાં આપણા તહેવારો, એમાં ઇસ્લામ ધર્મના તહેવારો, મહોરમ ઇસ્લામ ધર્મના કેલેન્ડર મુજબ નવા વર્ષનો પ્રથમ મહિનો ઇમામ હુસેનની યાદમાં તાજિયા કાઢવામાં આવે છે. રમઝાન ઈદ, રમઝાન મહિના પછીનો પ્રથમ દિવસ મુસ્લિમ ભાઈઓ એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવે છે. ખ્રિસ્તી ધર્મના તહેવારો, નાતાલ 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ એટલે નાતાલ. ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવે છે. પારસી ધર્મના તહેવારો, પતેતી, પારસીઓનું નવું વર્ષ એટલે પતેતી. પારસીઓ 11મીમાં જઈને પ્રાર્થના કરે છે અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. બૌદ્ધ ધર્મના તહેવારો, બુદ્ધ પૂર્ણિમા, વૈશાખ મહિનાની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરતાં તેમને જ્ઞાન થયું, ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા. જૈન ધર્મના તહેવારો, મહાવીર જયંતિ, ભગવાન મહાવીરનો જન્મદિન મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થકર છે. રાષ્ટ્રીય તહેવારો, સ્વતંત્રતા દિન 15મી ઓગસ્ટના રોજ આપણને આઝાદી મળી હોવાથી આ દિવસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે છે. ગણતંત્ર દિન 26મી જાન્યુઆરીના રોજ આપણા બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું, આથી આ દિવસ ગણતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના રાષ્ટ્રપતિ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે છે.